વાયસ રાજકોટ મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આજે જે મીડિયા દ્વારા અને મીડિયાની જે જાગૃતતા ગુજરાતની અંદર છે ત્યારે એને ધ્યાનમાં રાખી આજે આ હોસ્પિટલ ચોક એટલે રાજકોટનું હૃદય જ્યાં પુલની મધ્યના ભાગે જે રીતે એક વર્ષની અંદર ખીલાસરીઓ દેખાઈ રહી છે ત્યારે આ પુલની અંદર કૌભાંડો અને કૌભાંડો આપણે તો જોઈએ છીએ કે રોજ દિન પ્રતિદિન એક સિલસિલો તો આવે જ છે કે જ્યાં પુલ તૂટતો હોય કે નવો બ્રિજ બનતો હોય તો એના ખીલાસરીઓ છે એ પ્રમાણ મુજબની વપરાતી ના હોય અને પુલો છે એ વર્ષ દોઢ વર્ષની અંદર એની અંદર તિરાડો પડી જાય ત્યારે આની અંદરથી ગુજરાતમાં જે રીતે ગુજરાતની સરકાર અને અધિકારીઓ જે કૌભાંડો કરે છે ને એ કૌભાંડોના ભોગ ગુજરાતની જનતા બને છે અને એના જે મોભીઓ પરિવારના હોય એને મૃત્યુ પામે છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને મારે બહુ સ્પષ્ટપણે એક નાગરિક તરીકે મારી વિનંતી છે કે તમે આ સિલસિલો હવે બંધ કરો લોકોના જીવ જઈ રહ્યા છે તમે ક્યાં સુધી કૌભાંડ કરશો ક્યાં સુધી આ રૂપિયાઓનું કૌભાંડ ચાલશે તમે એક સારા વ્યક્તિ જો હો તો તાત્કાલિક આની અંદર પગલાં લેવા જોઈએ અને જે પુલ તૂટે કે જે પુલની અંદર તિરાડો પડે ત્યારે એ પુલના જે ડ્યુટી ઉપર જે એન્જિનિયરને મૂકવામાં આવ્યા હોય બાંધકામ ચાલુ થયું હોય ને પૂર્ણ થાય ત્યાં સુધી અને એનું જેને ફિટનેસ આપ્યું હોય એની સામે પગલાં લેવા જોઈએ અને માત્ર સસ્પેન્ડ નહીં પણ એને સજા રૂપે એને નોકરીમાંથી છૂટા કરવામાં આવે તો જ આ ગુજરાતની અંદર આવા કૌભાંડો બંધ થશે.